નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેકનિકલ ખિસ્સું યુટ્યુબ ચેનલમાં. સ્કાયમેટ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા મહા નામના વાવાઝોડાને લઈને જે કંઈ માહિતી અને અપડેટ આપવામાં આવેલી છે એ અપડેટ આપણે આ વિડીયોની અંદર કવર કરશું. બીજા નંબરે ગુજરાતના કયા જિલ્લાની અંદર સૌથી વધારે આ વાવાઝોડું અસર કરશે અને સારા સમાચાર અને ખરાબ સમાચાર શું છે એ દરેક આ વિડીયોની અંદર આપણે કવર કરશું. મોટા મોટા ન્યૂઝ રિપોર્ટરો આ જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવેલી છે એ માહિતીને પોતાના ન્યૂઝ ચેનલની TRP વધારવા માટે નવા નવા વાવાઝોડાને રિલેટેડ સ્ટેટમેન્ટ આપતા હોય છે, પણ આ વાવાઝોડાના સ્ટેટમેન્ટ છે એ લોકો એક કલાકની અંદર પાછા બદલી નાખતા હોય છે. તો ખાસ કરીને આ દરેક સ્ટેટમેન્ટ છે એની ઉપર બહુ વધારે ધ્યાન ન દેવું અને હું કંઈ જે કંઈ માહિતી આપી એ દિવસની અંદર તમને એક કે બે વિડીયો દ્વારા પ્રોવાઈડ કરી દે અને આખા દિવસનો જે ન્યૂઝ રિપોર્ટરવાળા ફેરવી ફેરવીને આપતા હોય છે એની એક સચોટ માહિતી તમને સર્વે કરી અને આપીશ. તો ખાસ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજની સવારથી માંડીને અત્યાર સુધીની જે અપડેટ છે એ અપડેટ તમને આપું છું અને એક વિડીયો સાંજે પ્રોવાઈડ કરી જેની અંદર પણ તમને અપડેટ આપીશ. હવે આ 6 નવેમ્બરના સાયક્લોનમાં વાત કરીએ તો અહીંયા સાયક્લોને પોતાની દિશા છે એ 5 તારીખના રોજ છે એ બદલેલી છે. તમે અહીંયા એક સાયક્લોન એટલે કે વાવાઝોડાનો ટ્રેક છે એ તમે જોઈ શકો છો. હવે અહીંયા સૌથી પહેલાં જે 5 નવેમ્બરના રોજ છે એ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ વાવાઝોડું હતું, જેની પવનની ગતિની વાત કરીએ તો એ પણ વધારે હતી. અત્યારે 11 વાગ્યાનો સમય થયો છે અને તમને અપડેટ આપું તો હજી પણ આ સાયક્લોન છે એ વેરી સિવિયર સુપર સાયક્લોનની અંદર છે અને અહીંથી ધીમે ધીમે છે એ ગુજરાત તરફ પ્રયાણ કરે છે. અને ગુજરાતમાં અસર કેવું કરશે એની વાત કરું, કયા જિલ્લાની ઉપર અસર કરશે, તો આજે 6 નવેમ્બરના રોજ 5:30 પછી છે એ ગુજરાતની નજીક પહોંચવા આવશે. અને અત્યારે પોરબંદર વેરાવળથી વાત કરીએ તો 400 કિલોમીટર જેટલું ગુજરાતથી દૂર છે આ સાયક્લોન. હવે અહીંયા હાલમાં તો વેરી સિવિયર સુપર સાયક્લોનમાં છે, પણ આજ બપોર પછીની વાત કરીએ તો સિવિયર સુપર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે ફેરફાર થઈ જશે અને પછી પણ ગુજરાતની નજીક જેમ આવશે એમ ખાલી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર કન્વર્ટ થશે અને પછી છે એ ડીપ ડિપ્રેશનમાં અને ખાલી ડિપ્રેશનની અંદર. એટલે એક સંકેત એવા મળી રહ્યા છે કે જ્યારે ગુજરાતની નજીક પહોંચશે ત્યારે છે એ સાયક્લોન પૂરું સમાપ્ત થઈ જશે. જેનું રીઝન એ છે કે બંને બાજુથી છે ગરમ હવા આવવાને કારણે આ સાયક્લોન જે વાવાઝોડું હોય એની ગતિની અંદર ફેરફાર થશે અને જે વાદળછાયું વાતાવરણ છે એમાં પણ ફેરફાર થશે, તો વરસાદની આગાહી પણ ઓછી થશે એટલે વરસાદ પણ ઓછો આવશે. અહીંયા તમે એક નવો ટ્રેક જોઈ શકો છો કે આ રીતે સાયક્લોન છે અત્યારે આ જગ્યા ઉપર છે, આ રીતે રોટેડ થતું છે એ આ વાદળછાયું વાતાવરણ હશે અને આ રીતે ગુજરાતના આ જે વિસ્તાર છે ત્યાં આવી અને ટચ થશે. અહીંયા એક બીજો ફોટો પણ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂ દ્વારા આ ફોટો લીધેલો છે કે આ સાયક્લોન હાલમાં આ સ્થિતિ ઉપર છે અને બાજુમાં જે આ બધું વ્હાઇટ વ્હાઇટ દેખાય છે ધોળા કલરનું એ બધા વાદળાઓ છે અને જે વાદળની અસર છે એ ગુજરાત ઉપર પણ થોડા ઘણા અંશે જોવા મળે છે. જેમ આ સાયક્લોન નજીક આવશે એમ વાદળની અસર છે એ ગુજરાત ઉપર વધારે જોવા મળશે અને ગુજરાતના આ વિસ્તાર છે એની ઉપર વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે. તો હવે જોઈએ કે કયા વિસ્તારને સૌથી વધારે અસર કરશે. હાલમાં 6 તારીખમાં જે નવો ટ્રેક છે વાવાઝોડાનો એ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે છે ગુજરાતની નીચેથી પસાર થશે એટલે વેરાવળ ઉપર લેન્ડ પણ નહીં થાય અને ત્યાં આવશે પણ નહીં એવું હવામાન વિભાગ દ્વારા અને સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ નવો ટ્રેક જોઈ શકો છો જેના કારણે આ સાયક્લોનિક સ્ટ્રોમ અથવા તો જે વાદળછાયું વાતાવરણ છે એ આ રીતે હશે, જેના કારણે ગુજરાતના આ વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણના જે આ જિલ્લાઓ છે દરિયાકાંઠાના તેની ઉપર છે એની અસર થોડીક વધારે જોવા મળશે. અહીંયા એક બીજા ફોટોઝ અને વિડીયો તમને ફોટોઝ અને વેબસાઇટ દ્વારા બતાવું છું કે આ સાયક્લોનની જે ગતિ છે એ અહીંયા અત્યારે છે અને આ રીતે છે ગુજરાતમાં આવશે એટલે સુરત અને અમદાવાદ અને આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની ઉપર થોડીક વધારે અસર કરશે અને આ રીતે છે એ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર છે એ સાયક્લોન આગળ વધશે અને જેના કારણે મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર પણ થોડા વરસાદી છાંટા પડવાની આગાહી સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. અહીંયા તમે વિન્ડી એપના માધ્યમથી પણ જોઈ શકો છો, જેમ જેમ સાયક્લોન ગુજરાતની નજીક આવે છે તેમ તેમ નબળું પડતું જાય છે અને પવનની ઝડપ છે 40-50 કિલોમીટરની રહેશે એટલે પવનની અસર તો ગુજરાત ઉપર નહીં જ થાય પણ વરસાદ છે યથાવત રહેશે. વરસાદ પડવાની આગાહી તો હવામાન અને સ્કાયમેટ દ્વારા બંને દ્વારા કરવામાં આવેલી છે એટલે 1-3 ઇંચ વરસાદ છે એ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં. હવે 8 તારીખ સુધી છે એ આ અસર છે એ રહેશે.
તો હવે ફાઇનલી જોઈએ કે ગુજરાતમાં ક્યાં અસર કરશે. તો ગુજરાતમાં આ રીતે છે એ સાયક્લોન પસાર થશે, જેના કારણે આ રીતે દીવના જે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી જે આ જિલ્લાઓ છે એની ઉપર થોડોક વધારે અસર કરશે અને સાયક્લોન અહીંથી પસાર થશે આ રીતે. તો આ બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. કેટલો વરસાદ પડે એની કોઈ લિમિટેશન નથી. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે એમ એની માહિતી મળતી જશે, કેટલું નબળું પડશે ને કેટલું હાઈ ઉપર જશે એની ઉપરથી નક્કી થશે. અત્યારે એક બીજી માહિતી પ્રમાણે જોઈએ તો એ પણ જણાવવામાં આવેલું છે કે આ 6 તારીખના સાંજેથી લઈ અથવા તો 7 તારીખે સવારે છે એ આ સાયક્લોન છે ગુજરાતની દરિયા કિનારે સાવ નજીક પહોંચી જશે. ગુજરાતને ખૂબ જ એલર્ટ કરી દેવામાં આવેલું છે, એનો મતલબ એ છે કે સંકટ છે એ થોડું વધારે. ત્યાં સુધી વિડીયોને શેર કરજો, લાઈક કરજો. ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, વરસાદ થોડોક પડશે પણ જે અસર થવાની હતી એ સંકટ હવે ટળી ગયું છે. મળશું એક નવા માહિતી સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.